नमस्कार सीधू अने सट साथे हूँ किशन काटेलिया आपनु हार्दिक स्वागत करूँ। आजकल ना युवाओं ने तमे पूछो नाना छोकराओं ने पूछो कि तारा शू बनवू छे तो मोटा भागना बाड़कोना युवाओना मोढ़ा पर आवे छे के मारे क्रिकेटर बनवू छे। क्रिकेट में एटला बधा रचिया पचिया रहे छे युवानो, आपणो देश ए क्रिकेट आवे एटले आपणा देश में एक होश आवी जाए, भारत माता प्रत्येनी भावनाओ उत्पन्न थती होय छे। अने भारत देशे क्रिकेट में अनेक सिद्धिओ पण हासिल करी छे, अनेक महान क्रिकेटरो ए आ देशे आप्या छे, आ गुजराते आप्या छे। अने ज्यारे पण क्रिकेट नी वात आवे त्यारे गुजरात अने गुजरातनुं जामनगर, गुजरातनुं वडोदरा, गुजरातनुं राजकोट आ शहेरो लोकोनी नजरे तरवा लागे छे, कारण के गुजरातना आ शहेरोए पण बहुज मोटा क्रिकेटरो ए आ देश नी टीम ने आप्या छे, रणजी ट्रॉफी में आप्या छे। परंतु घणी वखत क्रिकेट नी वात करता होय त्यारे फेसिलिटी नी वात आवे तो आपणने क्रिकेटरो नी ज्यारे स्ट्रगल सांभळीए त्यारे खबर पड़े के अमारा समय बेट नता, सारा बॉल नता। सौथी जरूरियात होय छे ग्राउंड मैदान नी, तो ए सारा मैदान न हता। मोटी मोटी वातो थाय छे चूंटणीना समये, नेताओ आवी अने मोटा मोटा वायदाओ आपी जाय छे, वचनो आपी जाय छे, परंतु आखरे चूंटणी पत्या बाद बधी वातोनी वातो रही जाय छे, वचनो पूर्ण नथी थता। परंतु ज्यारे क्रिकेटनी वात आवे तो एमां थोड़ी आपणने एवुं लागे के नेताओनी वात साची हशे, नेताओ कंईक अंशे क्रिकेट माटे सारुं विचारता हशे। परंतु आजे पण अनेक एवा शहेरो छे के ज्यां लोको क्रिकेट रमवा माटेनी फेसिलिटी ए युवाओ झंखी रह्या छे। हां, जुगाड़ करीने पोतानी रीते तमाम युवाओ कंईक ने कंईक करी ज रह्या छे क्रिकेट माटे, कारण के शनि रवि मोटा भागना शहेरोमां रजाओ होय अने त्यारे तमे ज्यां जाओ त्यां खुल्ली जग्या होय त्यां युवाओ पोतानी रीते स्टम्प ઊભા કરે, જેમ તેમ કરીને પીચ તૈયાર કરે અને રવિવારના દિવસે ક્રિકેટની મજા માણતા હોય છે। પરંતુ જે સરકાર રમતગમત માટેની મોટી મોટી વાતો કરે, જે સરકારે કોઈ પ્લેયર ઇન્ટરનેશનલ લેવલ પર રમવા જાય તો એનું સન્માન કરે, પરંતુ એની સ્ટ્રગલ સમયે જે ઇક્વિપમેન્ટ જોઈએ છે, જે મેદાન જોઈએ છે, કેમ નથી મળતું। સીધું સટ પ્રસ્તુત છે કે ક્રિકેટના મેદાન માટે युवाओ ए रजूआतो करे छे, परंतु नेताओ मात्र वायदाओ आपे छे। क्रिकेट नु हब वडोदरा क्रिकेट ना मेहतान माटे मोहताज बन्यु छे। त्रण त्रण वर्ष पूर्व थयेली जाहेरातो हजु सुधी मात्र कागळ पर छे। વડોદરાએ દેશને અનેક સ્ટાર ક્રિકેટર્સ આપ્યા છે, પઠાણ બ્રધર્સ, પંડ્યા બ્રધર્સ જેવા ક્રિકેટરે વડોદરાએ આપ્યા છે। હંમેશા જાહેરાતમાં ઉતાવળ પણ કામગીરીમાં ઢીલા, ત્રણ ત્રણ વખત ટેન્ડર મગાવ્યા પણ નથી મળતી સફળતા, પીપીપી ધોરણે બનાવવામાં નિષ્ફળતા મળે છે। વડોદરા મનપાની માલિકીનું નથી એક પણ ક્રિકેટ મેદાન। વડોદરા અને આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓ ઘણા સમયથી મેદાન માટેની માંગ કરી રહ્યા છે। ક્રિકેટ મેદાન માટે આ પ્રકારની નિષ્ક્રિયતા શા માટે? નેતાજીના ઠાલા વચનો ક્યાં સુધી આપતા રહેશું? નેતાજીઓ આવે છે, ચૂંટણીના સમયે વાતો કરી જાય છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ જે વડોદરાને મળવું જોઈએ, વડોદરા શહેર કે જે ક્રિકેટ સાથે ખૂબ નાતો ધરાવે છે, અનેક સ્ટાર ક્રિકેટરે વડોદરાની જે જનતા છે તેમાંથી આવ્યા છે। ભારતીય મહિલા ટીમની પણ વાત કરવામાં આવે તો અનેક મહિલા પ્લેયર પણ વડોદરામાંથી આવ્યા છે, પરંતુ જે વડોદરા કોર્પોરેશન છે તેના પાસે હજુ સુધી એક પણ ક્રિકેટ ગ્રાઉન્ડ એ પોતાનું નથી। લાખો કરોડો રૂપિયાનું વીએમસીનું બજેટ છે, ચૂંટણીના સમયે પોર્સ એરિયાની અંદર જઈને મોટી મોટી વાતો કરવામાં આવે છે, લોકોને વચનો આપવામાં આવે છે, પરંતુ આ વચનોનું પાલન એ નેતાઓ નથી કરતા। અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું, કારણ કે જે ક્રિકેટ માટે તમે વાહવાહી લૂંટો છો, તમે જે ક્રિકેટને લઈ અને લોકોને સારી સારી વાતો કરો છો, અને આ જ મુદ્દે આપણે વાત કરીશું। આપણી સાથે અલ્પેશ સુથાર જે અમારા વડોદરાના સંવાદદાતા છે એ અમારી સાથે જોડાયા છે, સાથે જ સત્યજીતસિંહ ગાયકવાડ છે જે વડોદરા ક્રિકેટ એસોસિએશનના સ્પોક્સ પર્સન છે, આ બંને સાથે આપણે વાત કરીશું કે વડોદરાની જનતાને અત્યાર સુધી
ક્રિકેટ ગ્રાઉન્ડથી શા માટે વંચિત રાખવામાં આવે, પરંતુ શું કહી રહી છે વડોદરાની જનતા એ પણ આપણે સાંભળી લઈએ. કલાબારાને પાછળનો પ્લોટ છે એને ડેવલપ કરવા માટે કોર્પોરેશન દ્વારા 2-3 એટેમ્પ ટેન્ડરિંગ થયા છે. 2-3 એટેમ્પ કરવા છતાં કોઈ ઇજારદાર આમાં ટેન્ડર ભરતો નથી, એટલે આનું ફરી ટેન્ડર કરવામાં આવશે. અને જ્યારે કોઈ ઇજારદાર આ કામ કરવા માટે તૈયાર થશે, તેની ફેન્સિંગ કરવી અને જે ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ કરવાનું છે, જેથી કરીને લોકલ જે યુવાનો છે એને રમત ગમતનું સ્થળ મળી રહે, એ પ્રમાણેનું આયોજન હાથ ધર્યું છે. હજુ પણ કોર્પોરેશન ટેન્ડરિંગના પ્રયત્ન કરી રહ્યું છે. ટૂંક સમયમાં અલગ અલગ ઇજારદાર વાત કરી અને ટેન્ડર ભરાય અને આ કામગીરી ચાલુ થાય એ માટેનું આયોજન છે. લોકોનો ફાયદો રહે, કોર્પોરેશનનો પણ ફાયદો રહે આમ જોવા જાય તો. અને અહીંયા ઘડી પીચ ના બનાવવાથી ઘણા ટાઈમથી અહીંયા ઘડી લોકો કચરો નાખી જાય છે, ગેરકાયદેસર પગથિયું પણ થાય છે, રાત્રે અહીંયા ઘડી અંધારું હોય છે, બરાબર છે. લાઇટ અહીંયા ઘડી સ્ટ્રીટ લાઇટ આપી છે પણ એ ખાલી સ્ટ્રીટ લાઇટ રોડ પૂરતી હોય છે, અને રાત્રે અહીંયા ઘડી ઘણી એવી ગાડીઓ આવીને ઊભી રહે છે, લોકો ગાડી શીખવા આવે છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ બની જાય, બાઉન્ડ્રી ક્લિયર થઈ જાય તો કોર્પોરેશનને એક ફાયદો થાય, પોતાને ભાડે ગ્રાઉન્ડ ના લેવું પડે. સોસાયટીના છોકરાઓ બહારના ગ્રાઉન્ડમાં જઈને પૈસા ભરીને રમી રહ્યા છે, એના કરતાં અહીંયા કોર્પોરેશને જે વાયદો કરેલો હતો તે ગ્રાઉન્ડમાં કોર્પોરેટર દ્વારા બની જાય સ્ટેડિયમ અને રમવામાં આવે છોકરાઓ તો બહુ જ ફાયદો રહેશે. અહીંયાથી 5-5, 10-10 કિલોમીટર દૂર રમવા જવું પડે છે પૈસા ભરીને, તેથી તે અહીંયા જો ચારે બાજુ પેલું ઝાડવા લાગી ગયા છે, કચરો આવી ગયો છે, બંને સોસાયટીવાળા દારૂની બોટલને એવું બધું નાખી જાય છે, અહીંયા લારીઓ આવી ગઈ છે, તે કારણે અમને બહુ મુશ્કેલી પડી રહી છે. ગ્રાઉન્ડમાં પથરા આવી ગયા છે, ગાડીઓ શીખવા આવે છે, તેથી તે અમને બહુ મુશ્કેલ પડી રહ્યું છે ક્રિકેટ રમવું. અહીંયા તે ભવિષ્યમાં આટલી આવક આવશે એ પ્રમાણેનું બજેટ તૈયાર કરવામાં આવે છે. હવે માન લો કે સ્ટેડિયમ કેન્સલ કરી દીધું, ગ્રાઉન્ડ બનાવવું છે તો ગ્રાઉન્ડ બનાવવા માટે એમની થોટ, એમની વિચારધારા એમને લગાતાર લાગી રહેવી જોઈએ અને તાત્કાલિક બનાવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે એક વખત કોઈ પણ નિર્ણય લે કે ભલે 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, એમાં એ આવરી લેવું જોઈએ, અને ના આવરી હોય તો અમે ફરીથી આપના માધ્યમથી ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે એ ગ્રાઉન્ડ જલ્દીથી જલ્દી તૈયાર થાય, જેથી વડોદરા શહેરના નગરજનો બાળકો ત્યાં રમી શકે એવી મારી માનતા છે. તો તમે વિચાર કરો કે જે રમત આજકાલના યુવાઓમાં સૌથી વધારે લોકપ્રિય છે અને જે જગ્યા પણ પડી છે, કોર્પોરેશન પાસે પૈસા પણ છે, જે કોર્પોરેશન વાયદો પણ કરી ચૂક્યું છે, 3-3 વખત ટેન્ડર પણ તેના ભરાયા છે, ચૂંટણી વખતે વાયદો પણ થયો છે, એમ છતાં પણ હજુ સુધી ગ્રાઉન્ડ નથી બન્યું. આ જ ક્રિકેટને લઈ અને મોટી મોટી વાતો થતી હોય છે. નેતાઓએ ક્યારેક કોઈ ક્રિકેટરે આઈપીએલમાં કે અન્ય જગ્યાએ પસંદગી પામીને આવે તો નેતાઓ પોતે જસ ખાટવાનું ભૂલતા નથી, પરંતુ વડોદરા જેવા શહેરની આ સ્થિતિ છે કે જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ એ વાયદાઓ કર્યા કરવા છતાં પણ નથી બન્યું. મારા સવાલો છે કે ક્રિકેટનું હબ ગણાતા વડોદરાને અન્યાય શા માટે? નેતાજી ઠાલા વચનો ક્યાં સુધી આપતા રહેશો? ચૂંટણીનો સમય હોય, વચન આપીને નેતા નીકળી જતા હોય છે, 3-3 વાર ટેન્ડર મંગાવ્યા છતાં આગળ પ્રોસેસ નથી કરવામાં. કામ કરી ન શકતા હો તો જાહેરાતમાં ઉતાવળ શા માટે? શિલાન્યાસ કરવાની બહુ ઉતાવળ હોય છે. ક્રિકેટના હબ જેવા શહેરની આ સ્થિતિ હોય તો અન્ય જગ્યાની કેવી સ્થિતિ હશે? પીપીપી ધોરણે પણ મેદાન બનાવી ન શકો, આવી સ્થિતિ કેમ છે? વચન પૂર્ણ કરી ન શકતા હો તો સપનાઓ શા માટે દેખાડો? ક્રિકેટનું હબ ગણાતા વડોદરાને આ અન્યાય શા માટે? જ્યારે પણ ક્રિકેટની વાત આવે ત્યારે સૌથી પહેલા લોકોના ચહેરે વડોદરા, જામનગર, કારણ કે જે ટ્રોફીઓ રમાય છે, જે અલગ અલગ ક્રિકેટના જે અલગ અલગ જે લેવલ છે, આઈપીએલની પણ વાત કરવામાં આવે તો વડોદરામાંથી પંડ્યા બ્રધર્સ, પઠાણ બ્રધર્સ, કેટલા બધા ક્રિકેટરો આ વડોદરાએ આપ્યા છે ને, નામચીન ક્રિકેટરો આપ્યા છે, પરંતુ એમ છતાં પણ આજ વડોદરા પાસે પોતાનું કહી શકાય એવું કોર્પોરેશનનું ગ્રાઉન્ડ નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે યુવાનો, જે યુવતીઓને ક્રિકેટ રમવું છે, ક્રિકેટ શીખવું છે અથવા તો ક્રિકેટમાં રુચિ ધરાવે છે, તેમને હજારો લાખો રૂપિયા એ ખાનગી જગ્યાએ પૈસા ભરી અને ક્રિકેટ રમવાનો વારો આવ્યો છે.
बिल्कुल ज्यां वडोदरानी आ परिस्थिति छे, ज्यां वडोदरानी आ परिस्थिति छे के ज्यां वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन ने क्रिकेट ग्राउंड बनावामां कोई ज रस नथी, बिल्कुल निरस छे, एवामां अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी पण आज स्थिति छे। कारण के अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी अंदर सामान्य सभा नी अंदर विपक्ष नो होबाळो सामे आव्यो छे। विपक्ष ना होबाळानी अंदर जे कमिटी में विपक्ष ना नेताओं ने स्थान न अपाता विरोध करवामां आव्यो छे। विपक्ष ना नेता सेजाद खान पठाण सहित ना जे आगेवानो छे तेमने कमिटी में स्थान न मळता बबाल करी छे। अमदावाद मनपानी सामान्य सभा में होबाळो थयो छे। दिवाळी बाद सामान्य सभा मळी हती अने विपक्ष ना सभ्यों ने स्थान नहीं अपाता विरोध थयो छे। सेजाद खान पठाण सहित कांग्रेस ना धारासभ्य लोकशाहीनी हत्या बंध करो तेवा पोस्टरो साथे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी ऑफिस मां देखावो कर्या छे। मेयर अने जे कमिश्नर छे तेनी सामे देखावो कर्या छे। विपक्षना सभ्योने जे कमिटीओ बनी छे, विविध कमिटीओ, जे नवी कमिटीओ बनी छे तेमां स्थान ना अपाता विरोध थयो छे। कॉर्पोरेशन थी अमारा संवाददाता रीमा दोषी अमारी साथे जोडाई गया छे। रीमा, कॉर्पोरेशन नी सामान्य सभामां होबाळो? खास जो बात करिए दिवाळी बाद अमदावाद महानगरपालिका की प्रथम मासिक सामान्य सभा के जेनी अंदर तमाम अलग अलग कमिटीओं सभ्यों की साथ चेयरमैन और डेप्यूटी चेयरमैन की निमणूक थवानी हती, जेनी अंदर कांग्रेस एक पण सभ्यों ने स्थान नहीं मळता। कांग्रेस द्वारा हाल अहींया विरोध प्रदर्शन छे जे करवामां आवी रह्यो छे। खास तो जो बात करिए छेल्ला घणा वखत थी जो बात करवामां आवे तो आज प्रकारे नुं वर्तन थई रह्युं होवानो आक्षेप छे। विपक्ष नेता सजाद खान छे, शुं मानवुं छे शा माटे? एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की विभिन्न कमिटियों में करोड़ों रुपए का भ्रष्टाचार चलता है, वही आज नई कमिटियों की रचना होनी थी। विपक्ष के सभ्यों को एक भी कमिटी में स्थान नहीं दिया जा रहा है, साफ दर्शा रहा है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में लोकशाही का चीरहरण हो रहा है। कांग्रेस पार्टी लगातार अपनी मांग करती आई हुई है, 9,000 करोड़ का बजट होने के बाद भी यदि विपक्ष को स्थान ना दिया जाता हो तो कहीं ना कहीं भारतीय जनता पार्टी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में सिर्फ और सिर्फ भ्रष्टाचार करने के मूड में रहती है, ताकि उनकी जो विफलता है वो जनता के सामने ना आए, इसलिए कांग्रेस पार्टी से डर कर उन्हें स्थान नहीं दिया जा रहा है। इसी मुद्दे को लेकर आज कांग्रेस पार्टी ने अपना विरोध दर्ज किया है। प्रकार की बात करवामां आवे तो एक तरफ अलग अलग कमिटीओना चेरमेनोना नाम छे जे जाहिर थई रह्या छे, अने त्यारे तेनी वच्चे जो वात करवामां आवे तो कांग्रेस छे ते विरोध व्यक्त करी रही छे। खास तो जो वात करवामां आवे तो एक तरफ जो वात करिए तो 12 जेटली अलग अलग कमिटीओना चेयरमैन डेप्यूटी चेयरमैन ना नामों छे जेनी सत्तावार जाहेरात थई रही छे। एक तरफ विपक्ष होबाळो करी रह्यो छे, अने बीजी जो तरफनी जो वात करिए तो भारतीय जनता पार्टीना सभ्यो छे जेमना द्वारा अहींया સતત નામ જાહેર કરવાની પ્રક્રિયા છે। તો રીમા, આજ પરિસ્થિતિ છે, આપ જોડાયા અને સમગ્ર ચિતાર રજૂ કર્યો એ બદલ આપનો આભાર। તો વડોદરાની પણ આ સ્થિતિ છે, અમદાવાદની પણ આ સ્થિતિ છે, આમને કદાચ એવું લાગે છે કોર્પોરેશન બોડીઓને કે પોતાની સ્વતંત્ર બોડી છે, પોતાને સ્વતંત્ર મેયર મળ્યા છે। અમદાવાદમાં વિપક્ષના આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બીજી તરફ વડોદરામાં સત્તા પક્ષે વચનો આપી દીધા, મેદાન બનાવવાની જાહેરાત કરી દીધી, પરંતુ મેદાન નથી બન્યું। વડોદરાના યુવાનો વારંવાર રજૂઆત કરે છે પરંતુ કોર્પોરેશનને કોઈ જ નથી પડી। અલ્પેશ સુથાર અમારી સાથે જોડાયા છે વડોદરાથી। અલ્પેશ, આ એ જ વડોદરા છે કે જેને ખૂબ સારા ક્રિકેટરો આપ્યા છે, જેને દેશ અને દુનિયામાં ગુજરાત અને ભારતની ટીમને અને વડોદરાને ઊંચા સ્થાન પર લઈ જવાનું કામ કર્યું છે, અને આજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેની પાસે કરોડો રૂપિયાનું બજેટ છે, 3-3 વખત ટેન્ડર થઈ જાય પરંતુ યુવાઓને મેદાન ના મળે, બીજી તરફ ખાનગી કોચિંગ એકેડેમી, ખાનગી મેદાનોમાં યુવાઓ પૈસા ભરી અને ક્રિકેટ રમવા માટે મજબૂર છે। બિલકુલ કિશન, વડોદરા શહેરે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર પણ ઘણા બધા પ્લેયર આપ્યા છે। વડોદરા શહેરને ક્રિકેટનું હબ ગણવામાં આવે છે। પંડ્યા બ્રધર્સ હોય, પઠાણ બ્રધર્સ હોય, નયન મોરે, કિરણ મોરે, આ જેવા ઘણાય જે ખેલાડીઓ છે ઇન્ટરનેશનલ, તે વડોદરા શહેરથી આવ્યા છે। હું તમને સૌ પ્રથમ આ વડોદરા શહેરનું જે મેદાન છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ। આ મેદાનને કોર્પોરેશન દ્વારા 3 વર્ષ અગાઉ સ્ટેડિયમ બનાવવાની વાત કરવામાં હતી, અને ત્યારબાદ બજેટ છે તેનું વધુ લાગતા બદલાવ કરવામાં આવ્યો અને આ મેદાનની અંદર પીચ બનાવીશું તેવું નક્કી કરવામાં આવ્યું।
ત્રણ વર્ષ થઈ ગયા કિશન, આ વાતને તેમ છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી છે તે નથી કરવામાં આવી. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે ખેલાડીઓ છે તે કઈ પરિસ્થિતિમાં અહીંયા રમી રહ્યા છે. જો આ મેદાન ઉપર પીચ બનાવવામાં આવે તો ચોક્કસથી અહીંયાના ખેલાડીઓને ઘણો બધો ફાયદો થાય. અહીંયાથી ખેલાડીઓ છે તે 10-10 કિલોમીટર દૂર સુધી રમવા જતા હોય છે અથવા તો ખાનગી એકેડેમીમાં પૈસા આપીને પોતાની ટ્રેનિંગ લેતા હોય છે. કોર્પોરેશન પાસે અત્યાર સુધી પોતાનું એક પણ મેદાન છે તે છે નહીં અને તેના જ કારણે ખેલાડીઓને પણ ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવે છે. જે રીતે તમે જોઈ શકો છો આવડું મોટું મેદાન છે, 3-3 વર્ષથી કોર્પોરેશને વાયદો કર્યો છે, તેમ છતાં પણ કોર્પોરેશન છે તે પોતાનો વાયદો પૂરો કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે. વિપક્ષ પણ આકરા પ્રહાર કરી રહ્યું છે કે તમે જે રીતે વાયદા કરો છો તે રીતે પૂરા કરો. હવે કોર્પોરેશને એક જે લાઇટ ટ્રેન છે તેનો પ્રોજેક્ટ બહાર પાડે છે. કોર્પોરેશન દ્વારા અગાઉના જે પ્રોજેક્ટ છે તે તો પૂરા કર્યા નથી અને હવે નવા પ્રોજેક્ટની વાત કરી રહી છે. વડોદરાની જે જનતા છે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના આવા વલણથી નારાજ જોવા મળી રહી છે, કારણ કે દર વખતે કોર્પોરેશન આવા મોટા મોટા વાયદાઓ કરે છે અને એક પણ વાયદો છે તે પૂરો થતો નથી. જો વડોદરા શહેરના કોર્પોરેશન પાસે એક પણ ગ્રાઉન્ડ ના હોય તો ખરેખર શરમજનક વાત કહેવાય, કારણ કે ક્રિકેટરો છે તે હંમેશા કેવી પરિસ્થિતિમાંથી આવતા હોય છે તે આપણાને પણ ખબર છે અને દુનિયાને પણ ખબર છે. એટલે કહી શકાય કે જો સુવિધાઓ છે તે ખેલાડીઓને પૂરી પાડવામાં આવે તો ચોક્કસથી ખેલાડીઓને ફાયદો થાય. રાજ્ય સરકાર દ્વારા પણ ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે ખેલ મહાકુંભ હોય અથવા તો અન્ય કોઈ રમત હોય તેમાં આયોજન કરવામાં આવે છે અને ખેલાડીઓને પ્રોત્સાહિત રકમ તેમજ ઇનામ આપવામાં આવે છે. હવે તો જો આ રીતે વડોદરા કોર્પોરેશન ખેલાડીઓને આગળ વધારશે તેવો પણ અહીંયા એક સવાલ ઉભો થયો છે. આપણી પાસે વડોદરાના જે ક્રિકેટ રસિયા છે કે જે નાગરિકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, 3 વર્ષથી કોર્પોરેશને વાયદો કર્યો છે, ગ્રાઉન્ડ બનાવી આપીશું, પીચ બનાવી આપીશું, પણ પરિસ્થિતિ હજુ તેની તે જ છે. પરિસ્થિતિ એની એ જ છે અહીંયા ઘડી, અને 3 વર્ષથી પહેલાં તો અહીંયા ઘડી પેપર ન્યૂઝ પણ આવી ગઈ હતી કે અહીંયા ઘડી સ્ટેડિયમ બનવાનું છે, પણ બજેટના કારણે આ સ્ટેડિયમ ના બની શક્યું ને અહીંયા ઘડી ક્રિકેટ ગ્રાઉન્ડ બનવાની આ લોકોએ લમ્સ કાપી હતી અમને લોકોને. આજે 3 વર્ષથી આ સરકાર હવે 4થી વર્ષમાં નવો ચેનલ લાવશે બરાબર. જ્યારે પણ આવવાની હોય ને ત્યારે ખાલી વાયદા થાય છે અને કોર્પોરેશને આ બાબતે તો અહીંયા ઘડી કોઈ જોવા જ નથી આવતું. આની અગાઉ અહીંયા ઘડી નવરાત્રી પહેલાં આ ગ્રાઉન્ડ બધા છલો છલ કચરાથી ભરેલા હતા, એની અમે લોકોએ જાણ કરી અને આ કચરો અહીંથી સાફ કર્યો અને આટલું જે તે મેદાન દેખાય છે છોકરાઓને રમવા લાયક કર્યું છે. પણ કોર્પોરેશન રજૂઆત છે કે જલ્દી ને જલ્દી આ મુદ્દાને ઉઠાવી અને અહીંયા ઘડીનો કામ સ્ટાર્ટ કરે. કારણ કે ફરી તમારી પાસે આવીશ, આપણે વડોદરાના લોકોની વાતને વાચા આપીશું. સત્યજીતસિંહ ગાયકવાડ જોડાયા છે, વડોદરા ક્રિકેટ એસોસિએશનના તેઓ સ્પોક્સ પર્સન છે. સત્યજીતસિંહ, કેટલી દુઃખદ બાબત છે કે આવડું મોટું શહેર, આવડું મોટું કોર્પોરેશન, આવડું મોટું નામ ક્રિકેટ લેવલ ઉપર અને એ જ કોર્પોરેશન પાસે પોતાના શહેરના યુવાનો માટે એક સારું ક્રિકેટ ગ્રાઉન્ડ ના હોય? કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કાઉન્સિલરો છે એ દર 5 વર્ષે બદલાઈ જાય છે, એટલે કોઈ અનુભવી વ્યક્તિ ત્યાં છે નહીં. જે IAS ઓફિસર્સ કમિશનર તરીકે આવે છે એ 3 વર્ષ માટે આવે છે, એમને વડોદરા જોડે કોઈ લેવા દેવા હોતું નથી. બિલકુલ. અને કોર્પોરેશન મેં હમણાં જેટલી ટીપીઓ કરી છે ગયા 20 વર્ષમાં એ તમામ ટીપીઓના પ્લોટ વેચી ખાધા છે, ત્યાં કશું ડેવલપ કર્યું નથી. એક અકોટા સ્ટેડિયમ ડેવલપ કર્યું એ પણ મેન્ટેન કરી શકતા નથી. બરોડા ક્રિકેટ એસોસિએશન જેવી સંસ્થા વડોદરામાં હોવા છતાં આવા ગ્રાઉન્ડ રમત ગમતના ક્ષેત્ર માટે અને ખાસ કરીને ક્રિકેટના ક્ષેત્ર માટે ગ્રાઉન્ડ ડેવલપ કરવું હોય તો લોકોએ બરોડા ક્રિકેટ એસોસિએશનને સોંપવું જોઈએ. બરોડા ક્રિકેટ એસોસિએશન આજે ઘણા પ્રાઇવેટ ગ્રાઉન્ડ મેન્ટેન કરે છે, વર્ષે 35 લાખથી જેટલો ખર્ચો થાય છે અને ત્યાં વડોદરા ક્રિકેટ એસોસિએશન 100 દિવસ પોતાના માટે રાખે છે, બાકીના 265 દિવસ જે તે સંસ્થાને એમની રીતે વાપરવા માટે આપે છે. એવી સંસ્થાને આપવું જોઈએ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે વહીવટ કરાવે છે એ લોકોને કશું જ્ઞાન જ નથી. એ લોકોએ વડોદરામાં રહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ, અલગ અલગ એથ્લેટિક્સના, ક્રિકેટના, ખોખોના, કબડ્ડીના, એ લોકોની કમિટી કમિટી બનાવી છે, ટીમ માટે રમીને આવે છે, IPLમાં સિલેક્ટ થાય છે, ઇન્ટરનેશનલમાં રમીને આવે છે, ત્યારે આ જ કોર્પોરેશનના નેતાઓ એમના સ્વાગત માટે ફૂલનો હાર લઈ અને જસ ખાટવા ઉભા હોય છે. તો એમ કેમ નથી થતું કે કોર્પોરેશને ગ્રાઉન્ડ પણ બનાવી આપે વડોદરાને? BCA વતી હું તમને કહું છું, જો મ્યુનિસિપલ કોર્પોરેશન BCA ને વિશ્વાસ મળે, બરોડા ક્રિકેટ એસોસિએશન ચોક્કસ જ આ ગ્રાઉન્ડ ડેવલપ કરશે,
પણ અને મેન્ટેન પણ કરશે, પણ તે લોકોની કન્ડિશન છે કે 100 દિવસ બરોડા ક્રિકેટ એસોસિએશનને ગ્રાઉન્ડ વાપરવા મેચીસ માટે આપવું પડે. બિલકુલ. અને બરોડા ક્રિકેટ એસોસિએશન ખુશીથી એક પણ દિવસ વાપર્યા વગર વડોદરાના જનતા માટે આ કામ કરશે. પણ જે વહીવટકર્તાઓ છે એમને ખાલી મેદાન દેખાય એટલે બિલ્ડરોને વેચવાની મફતમાં કશું કરવાની એ લોકોની દ્રષ્ટિકોણ ભોળી નથી. જે વિઝન મહારાજા સાયજીરાવ ગાયકવાડ કે જે વડોદરા વાસીઓ માટેનું હોવું જોઈએ, આ આજના ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમને કોઈ વિઝન નથી બચારાઓને. પણ જે સિનિયર કાઉન્સિલર છે અને કોર્પોરેશનના વહીવટકર્તાઓ છે, જે IAS ઓફિસર છે, એમને આ રીતે વિચારવું જોઈએ. આ લોકોને મોકળું મેદાન દેખાય એટલે વેચીને કટકી કેવી રીતે ખાઈએ એ સિવાય આ લોકોને બીજો કોઈ મગજમાં વિચાર આવતો નથી. ત્યારે હું એવું માનું છું કે વડોદરા ક્રિકેટ એસોસિએશનના ભાજપના નેતૃત્વએ જે હમણાં નેતાગીરી વડોદરામાં કરી રહી છે ભાજપા, એમને બરોડા ક્રિકેટ એસોસિએશનના ચેરમેનનો અને ઇલેક્ટેડ કમિટીનો સંપર્ક કરવો જોઈએ. મને વિશ્વાસ છે આ ગ્રાઉન્ડ ખૂબ સરસ રીતે મેન્ટેન થશે, કારણ કે પ્રોફેશનલ ટીમ બરોડા ક્રિકેટ એસોસિએશન પાસે છે, માલિકી કોર્પોરેશનની રહેશે, પણ વડોદરાના રમતવીરો માટે એક સરસ ગ્રાઉન્ડ નિર્માણ થશે. એટલું જ નહીં તો વડોદરામાં રમતા ક્રિકેટરો માટે નજીકનું મેચીસ રમવા માટેનું એક સ્થળ નિર્માણ થશે. એટલે હું કોઈને ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો, પણ આમાં આપણે શું સારો રસ્તો કાઢી શકીએ એ છે કે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશને, જેમ રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા, એ લોકો એમના એમના ક્રિકેટ એસોસિએશનને વિશ્વાસમાં લઈને એમની સાથે રહી એક એગ્રીમેન્ટ બનાવીને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવો જોઈએ અને ત્યાં સારું ક્રિકેટ રમાય, સારું પ્રશિક્ષણ, સારા કોચિસ એપોઇન્ટ થાય. અને જે ક્રિકેટ કોર્પોરેશન આવ્યું એટલે પોલિટિક્સ આવે, એટલે જીતેલી પાક શું કરે, આપણા છોકરાઓને, મળતીઓના છોકરાઓને ઘૂસેડવાની કોશિશ કરે. જયારે BCA નું સ્તર કેવું છે કે સારો રમતો હોય એમનું સિલેક્શન થાય, સિલેક્શન થયા પછી 100-150 વિદ્યાર્થીઓને એ લોકો ટ્રેનિંગ આપે છે. આમાં પોલિટિક્સ ઘૂસવું નહીં જોઈએ, પ્યોરલી ક્રિકેટમાં રાજકારણ ઘૂસી ગયું છે. સત્યજીતજી, નહીં, ક્રિકેટમાં રાજકારણ ઘૂસાડનાર રાજકારણીઓ છે અને રાજકારણ તો આ દેશના સિસ્ટમમાં છે. પોલિટિક્સમાં ના હોય, રમતો ના હોય, એ પણ રાજકારણની રીતે વિચાર કરતો હોય, પછી મહોલ્લામાં રહેતો હોય તો મહોલ્લાનું રાજકારણ નડે, સોસાયટીમાં રહેતો હોય તો સોસાયટીનું રાજકારણ. ચલો આપણે સત્યજીતજી અપેક્ષા રાખીએ કે વડોદરામાંથી રાજકારણ દૂર થાય અને વડોદરાની જનતાને કોર્પોરેશનનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ મળે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અલ્પેશ, શું કહી રહ્યા છે વડોદરાની જનતા, શા માટે આટલા વર્ષથી કોર્પોરેશન, આવડું મોટું VMC હોય, પ્રાઇવેટ કોચિંગ વડોદરામાં ખૂબ ચાલે છે, પ્રાઇવેટ ગ્રાઉન્ડ પણ ઘણા બધા છે, જનતા માટે કેમ નેતાઓને નથી પડી? માત્ર 5 વર્ષે કોર્પોરેશનનું ઇલેક્શન આવે એટલે આ નેતાઓ મત માગવા આવી જતા હોય છે, શું કહી રહી છે જનતા? બિલકુલ જી કિશન, ફરી એકવાર આપણે જનતા પાસે જઈશું, કારણ કે જનતાથી તે હંમેશા આ જે નેતાઓ છે તેમને ચૂંટીને લાવતી હોય છે, પોતાનો કિંમતી મત આપતા હોય છે અને તે સમયે મત આપતા પહેલાં નેતાઓ જનતાને વાયદા પણ કરતા હોય છે, પરંતુ એ વાયદા છે તે ક્યાંક ને ક્યાંક સમય જતાં ભૂલાઈ જતા હોય છે. ફરી ચૂંટણી આવે ત્યારે ફરી નેતાઓને પોતાના જૂના વાયદા યાદ આવે છે અને ફરી જનતા પાસે વાત કરે છે કે શું કહેશો, કઈ રીતે જુઓ છો આખું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની વાત હતી, અત્યારે આ જુઓ કચરાનો ટ્રક બની ગયો છે, ઠેર ઠેર અત્યારે ઝાડવા ઉગી નીકળ્યા છે, શું કહેશો જનતામાં કેવો માહોલ છે? જનતામાં તો અત્યારે એવો માહોલ, બધા જ કંટાળ અકળાઈ ગયા છે કે આ જગ્યા પર કચરાના ઢગલા થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ છોકરા બધા ક્રિકેટર મેં ટુર્નામેન્ટ બી રમતા હોય છે, બરાબર. તમે પાછલા ભાગમાં જુઓ કચરાના ઢગલા છે, અહીંયા આગળ આવડે છઠનું કંઈક કર્યું છે પ્રોગ્રામ, એમાં ખાડા કરી મૂકે છે. છોકરા લોકોને રમવા માટે ત્યાં જગા બરાબર સરખી છે નહીં. અમારી તો માંગણી કે કોર્પોરેશન બને વહેલી તકે એગાડી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી અને છોકરાને રમવાનો કરી આપે, તો અમે તો એવી જ આશા રાખીએ છીએ કે જલ્દી બને એટલું જલ્દી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવે અને છોકરાને કે ભાઈ ટુર્નામેન્ટ બહારથી આવે. અમારી સોસાયટીમાં 440 મકાનો છે, એમાં રેસિડન્સો છે અને બધાને રમવા માંગે છે, પણ જગા અને પીચનો અભાવના હિસાબથી એગાડ ક્રિકેટ રમી શકતા નથી. તો અમારી ઈચ્છા છે કે બને એટલી વહેલી તકે અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી આપે એવી આશા રાખીએ છીએ. શું કહેશો, જે રીતે નેતાઓ વાયદા કરે છે ચૂંટણી આવે તો ફરી પાછી સમસ્યા ઠેરની ઠેર હોય છે, લોકોને જે કોઈ પણ સમસ્યા હોય તેનો નિકાલ આવતો નથી. વડોદરા શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડનો વાયદો આજથી 3 વર્ષ પહેલાં થયો હતો અને હજુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. શું વડોદરાને ક્રિકેટ ગ્રાઉન્ડ મળે તો કેટલું ફાયદો થઈ શકે ખેલાડીઓને? યુવાનોને ભેળવા માટે એક વોટ બેંકની નીતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો ખેલેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયાના જે સૂત્રો છે, નેશનલ અને ઇન્ટરનેશનલ, ખેલેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયાની જે પરિસ્થિતિ મૂકીને જે યુવાનોને ગેરમાર્ગે દોડીને એમને અમે આપી દઈશું, તે આપી દઈશું, જે વાયદાઓ વાત વિવાદને વાયદાઓ જે કરી રહ્યા છે,
જે આપણે સમક્ષ જોઈ શકીએ છીએ કે અહીંયા ગ્રાઉન્ડ બને તો ખેલાડીઓને કેટલો ફાયદો. આમાં ઇન્ટરનેશનલ ખેલાડી આપણા વડોદરાના જ કેટલા બધા એવા જે છે કે વર્લ્ડ કપ જીતેલા પણ છે અને વર્લ્ડ કપમાં રમી બી રહ્યા છે એવા બી ખેલાડીઓ બધા બહુ છે. અત્યારની હાલની મિનિટે કોઈ બી એક પ્લેયરને પોતાના માટે કે પોતાની પરિસ્થિતિ ના હોવા છતાં બી એ ક્રિકેટ રમી શકે છે, પણ અહીંયા ગ્રાઉન્ડની કે પૂરતી એવી વ્યવસ્થા બી નથી કરવામાં આવી કે જેથી કરીને કોઈ ખેલાડીને આપણે પ્રોત્સાહન આપી શકીએ કે તો યુ ગો અહેડ એન્ડ વી વિલ બીટ યુ. કિશન, વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેરે અનેક ખેલાડીઓ ઇન્ટરનેશનલ ખેલાડીઓ આપ્યા છે, T20 હોય, વર્લ્ડ કપ હોય, તમામ મેચની અંદર વડોદરાના ખેલાડીઓ છે તે રમતા હોય છે, પરંતુ કોર્પોરેશન છે તે ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓને જે ઉભરતા ખેલાડીઓ છે તેમને જે મદદ મળવી જોઈએ તે આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે. કોર્પોરેશન દ્વારા 3 વર્ષ પહેલા વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સાથે જોડાયા બદલ આપનો આભાર અને સમગ્ર ચિતા રજૂ કર્યો. અપેક્ષા રાખીએ કે વડોદરાની જનતાને સારું ક્રિકેટ ગ્રાઉન્ડ મળે. મજાની વાત એ છે કે કોર્પોરેશનને પોતાના કાર્યક્રમો કરવા હોય, કોર્પોરેટરો માટે લેપટોપ લેવા હોય, કોર્પોરેટરો માટે આઈફોન લેવા હોય, કોર્પોરેટરો માટે નવી ગાડીઓ લેવાની હોય, સ્ટેન્ડિંગ કમિટી માટે નવા ઇંતજામ કરવાના હોય, પગાર ભથ્થા વધારવાના હોય, આ તમામ વસ્તુ એ કોર્પોરેટરો તાત્કાલિક પોતાની જે બેઠકો થાય છે એમાં વધારી દે છે. પરંતુ સાહેબ, જ્યારે વાત જનતાની આવે, વાત જ્યારે કોર્પોરેશનના એટલે કે જનતાના પૈસામાંથી જનતાને કંઈક આપવાનું આવે, ત્યારે આ મનપાની સ્થિતિઓએ થોડી નબળી પડી જાય છે. કારણ કે પ્રજાને આપવાનું આવે ત્યાં બહુ લાંબો રસ આ ચૂંટાયેલા લોકોને નથી હોતો, અને એના કારણે જ વડોદરાની આ સ્થિતિ છે કે જ્યાં ધારે તો ગણતરીના મહિનાઓમાં જ ક્રિકેટ ગ્રાઉન્ડ ઊભું થઈ શકે, અને વડોદરા કે જેને ખૂબ સારા ક્રિકેટરો આપ્યા છે તે હજુ સારા ક્રિકેટરો આ દેશને આપી શકે, અને ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો એ આ સરકારી ગ્રાઉન્ડમાં સરળતાથી જઈ શકે, ફ્રીમાં રમી શકે. પરંતુ આવી બાબતોમાં ચૂંટાયેલા નેતાઓ કે ચૂંટાયેલી પાંખને બહુ લાંબો રસ નથી હોતો, અને એટલા માટે જ કહેવાય છે કે ક્રિકેટમાં પણ રાજકારણ ઘૂસી ગયું છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.